આમ તો ભોજનમાં શું ખવાય અને શું ન ખવાય તે દરેક વ્યક્તિનો પોતાનો અંગત ફેંસલો હોય છે, પરંતુ અહીંયા હિન્દુ ધર્મમાં અમુક લોકો માંસાહારને નિષેધ માને છે, ત્યાં જ અમુક લોકો માંસાહારને માન્યતા દેતા હોય તેવું પણ જોવા મળે છે. આજે પણ આપણને ઘણી બધી જગ્યાએ જોવા મળે છે કે માંસાહારી વ્યક્તિઓ શાકાહારી વ્યક્તિને ઘાસ ફૂસ ખાવાવાળા કહે છે. તો આ બાજુ શાકાહારી વ્યક્તિ માંસાહારીને જાનવરો પર અત્યાચાર કરવાવાળા માને છે. પરંતુ મિત્રો, કોઈ પણ વાતોને આંખ બંધ કરીને માની લેવી તે બુદ્ધિમાન વ્યક્તિનું લક્ષણ નથી. એટલા માટે જ ચાલો જાણીએ કે હિન્દુ ધર્મ ગ્રંથોમાં માંસાહાર અને શાકાહાર ભોજનમાંથી કયા આહારને ઉત્તમ ભોજન માનવામાં આવ્યું છે. નમસ્કાર મિત્રો, ફરી એક વખત ખૂબ ખૂબ સ્વાગત છે તમારું અમારી સત્યયુગની વાતો ચેનલમાં. હિન્દુ ધર્મમાં માંસ ખાવાની મનાઈ છે કે નહીં તે બાબતે ઘણા બધા લોકોના મનમાં ભ્રમ છે, અને તેનું કારણ ઘણા બધા લોકોમાં વેદોના વિશેના જોવામાં આવતી શંકા છે, જેના લીધે એ સમજે છે કે પશુ બલિ અને માંસાહાર વગેરેનું પ્રમાણ ગ્રંથોમાં જોવા મળે છે. પરંતુ મિત્રો, આ અર્ધ સત્યથી વધારે કંઈ જ નથી. વેદો અને પુરાણો હિન્દુ ધર્મના મુખ્ય ગ્રંથો છે. વેદોના સાર ઉપનિષદ અને ઉપનિષદનો સાર ભગવદ્ ગીતા છે. વેદોમાં પશુ હત્યા અને પાપ ગણવામાં આવ્યું છે, અને માંસ ખાવાના સંબંધમાં સ્પષ્ટ મનાઈ ફરમાવવામાં આવી છે. એટલું જ નહીં, વેદો અમુક પશુઓના માંસના સંબંધમાં સત્ય વાત પણ કરે છે. યજુર્વેદમાં કહેવામાં આવ્યું છે કે મનુષ્યએ પરમાત્માની બધી જ રચનાને પોતાના આત્માને તુલ્ય માનવી જોઈએ, અર્થાત તે જેવી રીતે પોતાનું જે હિત જોવે છે તેવી જ રીતે બીજા પશુ પ્રાણીઓનું પણ હિત કરે છે. બીજી બાજુ અથર્વ વેદમાં પણ કહેવાયું છે કે હે મનુષ્ય, તમે ચોખા, ઘઉં, દાળ વગેરે ખાદ્ય પદાર્થોનું આહારના રૂપે ગ્રહણ કરો, એ જ તમારા માટે સૌથી ઉત્તમ ભોજન છે. તમે ક્યારેય પણ કોઈ નર અથવા માદા સાથે હિંસા ના કરો. તો બીજી બાજુ ઋગ્વેદમાં કહેવાયું છે કે ગાય જગતની માતા છે અને તેની રક્ષામાં જ સમાજની ઉન્નતિ છે. મનુષ્યએ તેમની સમાન બધા જ પશુઓની રક્ષા કરવી જોઈએ. ગીતામાં માંસ ખાવા અને નહીં ખાવાના ઉલ્લેખમાં અન્નને ત્રણ શ્રેણીમાં વિભાજિત કરવામાં આવ્યું છે, જે છે સત્વગુણ, રજોગુણ અને તમોગુણ. ગીતાના અનુસાર અન્નથી જ વિચાર અને મન બને છે. જે મનુષ્ય સાત્વિક ભોજન ગ્રહણ કરે છે તેના વિચારો પણ સાત્વિક હોય છે. માંસ અને મદિરા જેવી વસ્તુઓને તામસી ભોજન ગણવામાં આવે છે. આવું ભોજન કરવાવાળા લોકો હંમેશા કુકર્ગમાં રોગી, દુઃખી અને આળસુ હોય છે. ગીતાના અનુસારે સાત્વિક આહાર આયુષ્ય વધારવાવાળો, મનને શુદ્ધ કરવાવાળો, બળ, બુદ્ધિ અને સ્વાસ્થ્યને તૃપ્તિ પ્રદાન કરવાવાળો હોય છે. જ્યારે આ જ માંસાહારી આહાર વધારે પડતો ખાટો, વધારે પડતા તેલ મસાલાવાળો બનાવવામાં આવે છે, ત્યારે તે રાજસી આહાર બની જાય છે, અને રાજસી આહાર દુઃખ, સુખ અને રોગ ઉત્પન્ન કરે છે. આવી જ રીતે ગરુડ પુરાણમાં બતાવવામાં આવ્યું છે, અને તેમાં ભગવાન શ્રી કૃષ્ણ સાથે જોડાયેલી એક કથાનું વર્ણન પણ જોવા મળે છે. ગરુડ પુરાણની કથાને અનુસારે બાળપણમાં એક દિવસ શ્રી કૃષ્ણ યમુના નદીના કિનારે એક વૃક્ષને નીચે બેસીને વાંસળી વગાડતા હતા. ત્યારે જ એક હરણ ત્યાં આવે છે અને તેમની પાછળ સંતાઈ જાય છે. તે ખૂબ જ ગભરાયેલું હોય છે. ત્યારે શ્રી કૃષ્ણ તેના માથા પર હાથ ફેરવતા હરણને પૂછે છે, શું વાત છે, તું આટલું બધું ડરેલું કેમ છે? ત્યારે જ એક શિકારી ત્યાં આવી ચડે છે અને કહે છે કે આ મારો શિકાર છે, કૃપા કરી તમે મને આપી દો. ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ કહે છે, દરેક જીવિત પ્રાણી પર સૌથી પહેલા તેનો પોતાનો અધિકાર હોય છે, ના કે બીજા કોઈનો. આ વાત સાંભળી શિકારીને ક્રોધ આવી જાય છે. તેણે ગુસ્સા સાથે કહ્યું, આ મારો શિકાર છે, તેને હું પકાવીને ખાઈશ, તમે મને જ્ઞાન નહીં આપો. તેના વિષયમાં ભગવાન શ્રી કૃષ્ણ ફરીથી કહે છે, કોઈ પણ જીવને મારીને ખાવો તે પાપ છે, શું તું પાપનો ભાગીદાર બનવા માંગે છે? માંસાહાર પુણ્ય છે કે પાપ શું તું નથી જાણતો? ત્યારે શિકારી કહે છે, હું તમારી જેટલો જ્ઞાની તો નથી, હું શું જાણું કે માંસાહાર પુણ્ય છે કે પછી પાપ? હું તો બસ એટલું જ જાણું છું કે જો હું શિકાર નહીં કરું તો મને ખાવાનું નહીં મળે. હું આ અરણ્યને તેના જીવન બંધનમાંથી મુક્ત કરીને પુણ્ય તો કમાઉં છું, તો પછી તમે શા માટે મને આ પુણ્ય કમાવવાનું ના કહો છો? જ્યાં સુધી મેં સાંભળ્યું છે કે જીવ હત્યા તો શાસ્ત્રોમાં પણ ઉચિત ગણવામાં આવી છે, રાજા પણ શિકાર કરે છે, તો શું આ પાપો ફક્ત મારી જેવા નિર્ધન લોકો માટે જ છે? આ
આવા તમામ તર્ક આપવાની સાથે શિકારીએ ફરી શ્રીકૃષ્ણને પૂછ્યું કે હવે તમે જ કહો કે માંસાહાર પુણ્ય છે કે પછી પાપ। શિકારીના મુખેથી આવી વાતો સાંભળીને ભગવાન શ્રીકૃષ્ણ સમજી ગયા કે તેની બુદ્ધિ માંસ ખાવાના કારણે તામસી થઈ ગઈ છે। તેણે વિચારવાની અને સમજવાની શક્તિ પણ ખોઈ દીધી છે। ત્યાર પછી ભગવાન શ્રીકૃષ્ણ બોલ્યા કે હું તને એક કથા સંભળાવીશ, જેને સાંભળ્યા પછી તું જ બતાવજે કે માંસાહાર પુણ્ય છે કે પછી પાપ। તે શિકારી વિચારવા લાગ્યો કે આ કથા તો હું સાંભળીશ જ, મારું મનોરંજન તો થશે જ અને અંતમાં મને હરણનું માંસ પણ મળી જશે। શ્રી કૃષ્ણએ પોતાની કથાની શરૂઆત કરી। એકવાર મગધમાં દુષ્કાળના સમયે અનાજનું ઉત્પાદન ઓછું થયું હતું। રાજાને ચિંતા થવા લાગી હતી કે જો આ સમસ્યાનું નિવારણ જલ્દીથી નહીં કરું તો રાજ્યમાં સંગ્રહિત અનાજ પણ પૂરું થઈ જશે અને ત્યારબાદ રાજ્યમાં સંકટ વધારે ભીષણ બનશે। અને આ સમસ્યાથી બહાર આવવા માટે મગધના રાજાએ તરત જ રાજસભા બોલાવી અને બધાને પૂછ્યું કે રાજ્યની ખાદ્ય સમસ્યાને ઉકેલવા માટે સૌથી સસ્તી વસ્તુ શું છે। આ સાંભળી જ બધા જ મંત્રીઓ વિચારવા લાગ્યા। ઘઉં, ચોખા અને બીજા ફળફળાદી ઉગાડવા માટે તો વધારે સમય અને પરિશ્રમ કરવો પડે, એટલે એવામાં તો કોઈ પણ વસ્તુ સસ્તી નહીં થાય। ત્યારે શિકારનો શોખ રાખવાવાળા એક મંત્રીએ ઊભા થઈ મહારાજને કહ્યું કે મારા વિચારમાં સૌથી સસ્તો ખોરાક માંસ છે, તેના માટે ધન પણ ખર્ચ નહીં કરવું પડે અને પૌષ્ટિક આહાર પણ મળી રહેશે। આ સાંભળીને બધા જ મંત્રીઓએ આ વાતને સમર્થન આપી દીધું, પરંતુ મગધના પ્રધાનમંત્રી હજુ પણ ચૂપ હતા। આ જોઈ રાજાએ પ્રધાનમંત્રીને પૂછ્યું કે તમે ચૂપ કેમ છો, તમે તમારા વિચારો કેમ રજૂ નથી કરતા, તમારું મંતવ્ય શું છે તે જણાવો। ત્યાર પછી પ્રધાનમંત્રીએ કહ્યું કે હું એ નથી માનતો કે માંસ સૌથી સસ્તો ખોરાક છે, છતાંય પણ આ વિશેના વિચારો હું કાલે સવારે રજૂ કરીશ। પ્રધાનમંત્રી એ જ રાત્રે માંસાહાર ખાવા વિશે પ્રસ્તાવ રજૂ કરવાવાળા મંત્રીના ઘરે જાય છે। જેણે આ પ્રસ્તાવ રાખ્યો હતો તે મંત્રી આટલી મોડી રાત્રે પ્રધાનમંત્રીને આવતા જોઈ ગભરાઈ જાય છે। તેને લાગે છે કે તેનું કોઈ દુષ્કાર્ય પકડાઈ ગયું હશે, પરંતુ પ્રધાનમંત્રીએ કહ્યું કે સંધ્યા સમયે મહારાજ બીમાર પડી ગયા, તેમની હાલત ખૂબ જ ખરાબ છે। રાજવૈદ્યએ કહ્યું છે કે કોઈ શક્તિશાળી દેહનું બે તોલા માંસ મળી જાય તો રાજાનો જીવ બચાવી શકાશે। તમે મહારાજની ખૂબ જ નજીક છો, એટલા માટે તમે જે કંઈ મૂલ્ય લેવા માગો તે તમે લઈ શકો છો। જો તમે કહો તો આ કામ માટે હું તમને 1,00,000 સુવર્ણ મુદ્રા પણ આપી શકું છું અને તેના સિવાય એક મોટો મહેલ પણ તમારા નામે કરવામાં આવશે। બસ તમે હા કહી દો એટલે હું કટારથી તમારા હૃદયને ચીરીને 2 તોલા માંસ કાઢી લઉં। આ સાંભળીને તે મંત્રીના ચહેરાનો રંગ ઉડી ગયો। તે વિચારવા લાગ્યો કે આ જીવન જ નહીં રહે તો લાખો સુવર્ણ મુદ્રા અને મહેલનું હું શું કરીશ। આ વિચારીને તે ઝડપથી પોતાના કક્ષમાં જાય છે અને પોતાની તિજોરીમાંથી 1,00,000 સુવર્ણ મુદ્રા લાવે છે અને પ્રધાનમંત્રીને આપતા સમયે 2 બાકડા થઈને બોલે છે કે મહાશય, હું તમારી 1,00,000 સુવર્ણ મુદ્રામાં મારી 1,00,000 સુવર્ણ મુદ્રા ભેળવું છું। આ પૈસાથી તમે કોઈ બીજી વ્યક્તિના હૃદયનું માંસ ખરીદી લ્યો, પરંતુ મને જવા દો। મારી તમને નમ્ર વિનંતી છે કે આ વાત બીજા કોઈને પણ જાણ ન કરતા। ત્યાર પછી પ્રધાનમંત્રીએ આગળ કહ્યું કે મંત્રીજી, તમે શરીરથી સ્વસ્થ છો, તમારું કદ પણ મહારાજ સાથે મળે છે, આ માટે જ રાજવૈદ્યએ ખાસ તમારું નામ આપેલું છે। તમારા એક દાનથી આપણા રાજાનું જીવન બચી શકે તેમ છે, જો તમે માની જાઓ તો હું તમને પ્રધાનમંત્રીનું પદ પણ આપવા માટે રાજી છું અને જીવનભર તમારો કર્મચારી બનીને રહીશ। પોતાને ફસાતા જોઈ મંત્રીએ પ્રધાનમંત્રીને કહ્યું કે જ્યારે મારા પ્રાણ જ નહીં બચે તો પૈસા અને પ્રધાનમંત્રી બનીને હું શું કરીશ, જો તમે ઈચ્છો તો મારું બધું જ લઈ લ્યો, પરંતુ મને છોડી દો। આટલું કહી તે પોતાના ઘોડા પર જઈને બેસી જાય છે। તે જવાની કોશિશ કરતા હતા ત્યારે જ પ્રધાનમંત્રી તેના ઘોડાની લગામ પકડી લે મંત્રીને કહે છે કે ભાગવાની કોઈ જ જરૂર નથી, તમે આરામથી જ તમારા મહેલમાં રહો, હું બીજી કોઈ જગ્યાએ જઈને પ્રયાસ કરું છું। આટલું કહીને પ્રધાનમંત્રી ત્યાંથી જતા રહ્યા। ત્યાર પછી મુદ્રા લઈને પ્રધાનમંત્રી વારાફરતી બધા જ મંત્રીઓના ઘરે પહોંચ્યા અને બધા જ મંત્રીઓ પાસે રાજાના સ્વાસ્થ્ય માટે
તેમના હૃદયનું બે તોલા માંસ માંગ્યું, પરંતુ કોઈ મંત્રી તે આપવા માટે રાજી ન થયા. બધાએ પોતાના બચાવ માટે પ્રધાનમંત્રીને 1 લાખથી લઈને 5 લાખ સુધી સુવર્ણ મુદ્રાઓ આપી. આવી જ રીતે પ્રધાનમંત્રીએ 1 જ રાત્રિમાં 1 કરોડ સુવર્ણ મુદ્રા જમા કરી લીધી અને સવાર થતા પહેલા પોતાના મહેલે પહોંચી ગયા. આગળના દિવસે બધા જ મંત્રી વહેલી સવારે મહેલમાં પહોંચી ગયા. બધા જ એ વિચારમાં હતા કે રાજાનું સ્વાસ્થ્ય હવે કેવું છે, પરંતુ કોઈ મંત્રી બીજા મંત્રીને રાત્રિની વાત નથી કરતા. થોડા સમયમાં રાજા પોતાના જ અંદાજમાં રાજભવનમાં પધારે છે અને સિંહાસન પર આવીને બેસી જાય છે. બધા જ મંત્રીઓએ જોયું રાજા તો કોઈ પ્રકારે અસ્વસ્થ ન હતા, તેમને તો કાંઈ થયું જ ન હતું. પરંતુ પ્રધાનમંત્રીએ તેમને છૂટું કહ્યું. દરેક મંત્રીના મનમાં આ જ વિચાર ચાલતો હતો. ત્યારે જ પ્રધાનમંત્રીએ રાજાની સમક્ષ 1 કરોડ સુવર્ણ મુદ્રા મૂકી. રાજાએ પૂછ્યું કે આ સુવર્ણ મુદ્રા શેના માટે છે અને ક્યાંથી આવી, અને ત્યારે પ્રધાનમંત્રીએ જવાબ આપતા કહ્યું કે હે મહારાજ, 2 તોલા માંસ માટે આટલી ધનરાશિ ભેગી કરી છે, પરંતુ માંસ ન મળ્યું. પોતાનો જીવ બચાવવા માટે મંત્રીઓએ સુવર્ણ મુદ્રા આપી છે. હવે તમે જ કહો કે માંસ સસ્તું છે કે પછી મોંઘું. રાજાને પ્રધાનમંત્રીની વાત સમજાઈ ગઈ. તેમણે પ્રજાને વધારે પરિશ્રમ કરવાની સલાહ આપી અને રાજકીય અનાજ ભંડારમાંથી અનાજ આપી તેમની સહાય કરી. રાજાએ તરત જ પૌષ્ટિક ખેતી કરવાનો આદેશ આપ્યો. જળ સિંચાઈની વ્યવસ્થા પણ કરાઈ. 1 કરોડ સુવર્ણ મુદ્રા એ જ કાર્ય માટે અને શ્રમિકોના કલ્યાણ માટે ખર્ચ કરવામાં આવી. દરેક શ્રમિકોના અનાજ અને ફળફળાદિ ઝડપથી ઉવા લાગ્યા અને રાજ્ય ભંડાર પણ પહેલાની જેમ ભરાઈ ગયો અને રાજ્યનું ખાદ્ય સંકટ પણ દૂર થઈ ગયું. સ્વયં ભગવાન પાસેથી આ જ્ઞાન પ્રાપ્ત કરીને શિકારી પરિપૂર્ણ થઈ જાય છે અને તેને જ્ઞાનની પ્રાપ્તિ થાય છે. તે જાણી ગયો હતો કે મહાનતા જીવન લેવામાં નહીં, પરંતુ જીવનને અર્પણ કરવામાં છે. શિકારીએ ભગવાનની આગળ હાથ જોડ્યા અને ત્યાંથી જતા સમયે તેણે પ્રણ લીધો કે તે તેના સંપૂર્ણ જીવન દરમિયાન કોઈને પણ હાનિ નહીં પહોંચાડે. તો મિત્રો, જીવનનું આ જ મૂલ્ય છે. ભગવાન શ્રી કૃષ્ણ આપણને આ કથાના માધ્યમથી સમજાવે છે કે આપણે એ ના ભૂલીએ કે જેવી રીતે આપણને પોતાનો જીવ પ્યારો છે, તેવી જ રીતે બધા જીવોને પોતાનો જીવ પ્રિય હોય છે. તો દર્શક મિત્રો, આ કથાને સાંભળ્યા પછી આ તમારા ઉપર નિર્ભર કરે છે કે તમે કયો આહાર ગ્રહણ કરવા માંગો છો. પરંતુ વિજ્ઞાન પણ આ વાતને પ્રમાણિત કરી ચૂક્યું છે કે આપણા શરીર માટે માંસાહારની તુલનામાં શાકાહાર ભોજન વધારે ફાયદેમંદ છે. વૈજ્ઞાનિકોની વાત માનો તો શાકાહાર આપણા શરીરની રોગ પ્રતિકારક શક્તિને વધારવાનું કાર્ય કરે છે. તો બીજી બાજુ શાકાહારથી આપણું આયુષ્ય પણ વધે છે. પરંતુ આ બધા જ ભ્રમ તે ગ્રંથોના વર્ણિત મંત્રોના ખોટા અર્થોનો પ્રચાર પ્રસાર અને હિન્દુઓમાં થતી પશુ બલિઓના કારણે ફેલાવવામાં આવ્યા છે. જે જીવને મારીને તમે ખાઈ રહ્યા છો તેને પ્રાણ બચાવવાનો અવસર પણ નથી મળતો. હિંસા એ જ નથી જ્યાં માણસનું લોહી વહે છે, હિંસા એ પણ છે જ્યાં માણસના સ્વાર્થ માટે બીજા જીવોની હત્યા કરવામાં આવે છે. મનુષ્યનો અંત સમય આવતા આવતા તે સારા કર્મો કરવાની કોશિશ કરે છે, પરંતુ આપણે એ ભૂલી જઈએ છીએ કે જ્યારે તે જીવ આપણા માટે કપાયો અને આપણા માટે તડપ્યો, ત્યારે તેનો શ્રાપ આપણને આ જીવનમાં જ નહીં પરંતુ આગળના જન્મમાં પણ નથી છોડતો. તો દર્શક મિત્રો, આશા રાખીએ છીએ કે તમારા મનમાં આવતા દરેક ખોટા ભ્રમને આ વાતને લીધે તૂટ્યા હશે, તમને સમાધાન મળ્યું હશે. જો સમાધાન મળ્યું હોય અને આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો લાઇક કરો, શેર કરો, અને જો તમે આવી જ વાતો સાંભળવા માંગતા હોય તો અમારી સતયુગની વાતો ચેનલને સબસ્ક્રાઇબ કરો. જય શ્રી કૃષ્ણ.